बक्षिसदाता तथा बक्षिस ग्रहीतानी हाजरी अथवा तो बक्षिसदातानी बक्षिस करवानी तेमज बक्षिस ग्रहीतानी बक्षिस स्वीकारवानी सक्षमता अथवा तो समर्थता तेमज बक्षिस माटेना कायदेसरना विषय वस्तुनुं अस्तित्व होवू एटला मात्रथी ज बक्षिस संपूर्ण बने छे अने कायदेसर बनी जती नथी। बक्षिस पूर्ण करवा माटे मुस्लिम कायदा में केटलीक औपचारिक विधिओ आपेली छे जे मुजब बक्षिसदाता द्वारा बक्षिसनी जाहेरात करवी जेने मुस्लिम कायदा में ईजाब तरीके ओळखवामां आवे छे। बक्षिस ग्रहीता द्वारा बक्षिसनो स्वीकार जेने कबूल कहेवामां आवे छे अने कब्जानी सोंपणी आ त्रण जे औपचारिक विधिओ दर्शाववामां आवी छे मुस्लिम कायदा में ए एटली ज इम्पोर्टंट छे के आ ત્રણમાંથી એક પણ વિધિ એટલે કે ઔપચારિક એક પણ વિધિ જો એની ખામી હોય તો બક્ષિસ પૂર્ણ થયેલી ગણાતી નથી। તો મુસ્લિમ કાયદા હેઠળ આ ત્રણ વિધિમાંથી એક તો બક્ષિસ કરતા દ્વારા બક્ષિસની જાહેરાત, બક્ષિસ ગ્રહીતા દ્વારા એનો સ્વીકાર અને કબજાની સોંપણી આ ત્રણ મુદ્દાઓ પૂરા થાય તો જ સંપૂર્ણ બક્ષિસ થઈ ગણાશે। હિન્દુ કાયદામાં ફક્ત લેખિત અને મૌખિક હોવી જોઈએ અને એનો સ્વીકાર હોવો જોઈએ આ ત્રણ વસ્તુમાંથી હિન્દુ કાયદામાં એવું જરૂરી છે નહીં કે કબજાની સોંપણી થયેલી હોવી જોઈએ। અહીંયા મિલકત હસ્તાંતરના કાયદામાં પણ મેં આગળ જણાવ્યું તેમ કે મિલકત હસ્તાંતરના કાયદામાં પણ કબજાની સોંપણી હોવી જરૂરી નથી। ત્યારબાદ અહીંયા ઔપચારિકતાઓ તો આપણે જાણી લીધી કે બક્ષિસ માટેની અલગ અલગ કાયદામાં ઔપચારિકતાઓ સુરાયેલી છે, પરંતુ ટ્રસ્ટના માધ્યમ દ્વારા પણ બક્ષિસ થઈ શકે છે। ટ્રસ્ટના માધ્યમ દ્વારા હિન્દુ કાયદા મુજબ, મુસ્લિમ કાયદા મુજબ અને મિલકત હસ્તાંતરના કાયદા મુજબ પણ એની બક્ષિસની સોંપણી કરી શકાય છે, બક્ષિસ કરી શકાય છે। મુસ્લિમ કાયદા હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટના માધ્યમ દ્વારા બક્ષિસની સોંપણી કરવામાં આવે ત્યારે મુસ્લિમ કાયદાના તમામે તમામ નિયમોનું પાલન થવું જોઈએ, તો જ એના બક્ષિસની પૂર્ણ રીતે સોંપણી થઈ ગણાશે। આ માટે આ મુજબનું જે ફરમાન છે એ એડવોકેટ જનરલ વર્સિસ યુસુફ અલી ખાનના કેસમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ હવે એના પછીનો જે મુદ્દો છે એ છે મૌખિક બક્ષિસનો। મૌખિક બક્ષિસ વિશે શું કહેવું છે મિનલબેન તમારું? મૌખિક બક્ષિસ થઈ શકે ખરા? હમણાં જ આપણે ઔપચારિકતામાં વાત કરી કે હિન્દુ કાયદામાં લેખિત અને મૌખિક બક્ષિસની જોગવાઈ છે। ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં પણ મૌખિક બક્ષિસ અંગેની જે જોગવાઈઓ છે એમાં ખાસ કરીને કલમ 122-129 અંગે વિશેષ પ્રકાશ પાડેલો છે અને એમાં કલમ 123માં જે જોગવાઈ છે એમાં સ્થાવર અને જંગમ મિલકત અંગેની જ્યારે બક્ષિસ કરવામાં આવે છે ત્યારે બક્ષિસ દસ્તાવેજથી કરવામાં આવે છે, એમાં બંને સાક્ષીઓની સહી જોઈએ છે, બક્ષિસ કરતા અને બક્ષિસ ગ્રહીતાની પણ સહી હોવી જોઈએ। ફ્રેન્ડ્સ, આ જે પ્રોવિઝન્સ છે એ શું સ્પષ્ટ કરે છે કે અહીંયા આગળ બક્ષિસ દસ્તાવેજથી અને બંને પક્ષકારોની અને સાક્ષીઓની સહી પણ જોઈએ, એટલે ટીપી એક્ટ એટલે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે જો આપણે જોઈએ છે તો બક્ષિસ એ દસ્તાવેજથી થાય છે, ઇટ મીન્સ કે એ લેખિત હોવી જોઈએ, કેમ કે એનો હિન્દુ કાયદામાં એવી વાત કરી છે એનો સ્વીકાર પણ થયેલો હોવો જોઈએ। તો મૌખિક બક્ષિસ જ્યારે થાય છે ત્યારે મૌખિક બક્ષિસમાં એ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપે છે અને સ્વીકાર કરે છે તો એ સ્પષ્ટ છે, પણ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં જે વાત કરેલી છે એ પ્રમાણે બંને પક્ષકારોની સહી અને સાક્ષીઓની સહી પણ જોઈએ, એટલે સ્થાવર અને જંગમ મિલકત બાબતે જ્યારે બક્ષિસ કરવામાં આવે છે ત્યારે એ લેખિત દસ્તાવેજથી થાય છે। હવે આપણે આગળ એ પણ વાત કરી કે મુસ્લિમ કાયદા હેઠળ જ્યારે બક્ષિસ કરવામાં આવે છે તો મુસ્લિમોને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ લાગુ પડતો નથી, તો મુસ્લિમ કાયદા હેઠળ જ્યારે બક્ષિસની જોગવાઈ છે તો ત્યાં એમાં મૌખિક બક્ષિસ સ્વીકાર્ય ગણાય છે અને ટીપી એક્ટ લાગુ નથી પડતો, એટલે મુસ્લિમ કાયદા પ્રમાણે એવું જે વાત કરેલી છે કે બક્ષિસ કરતા દ્વારા એની જાહેરાત કરવામાં આવેલી હોય, બક્ષિસ ગ્રહીતાએ એનો સ્વીકાર કરેલો હોય અને કબજાની સોંપણી થયેલી હોય અને જે કોઈ પણ વસ્તુ બક્ષિસથી આપવામાં આવેલી છે એની જે વિષય વસ્તુ છે એ કાયદા માન્ય હોય તો એ મૌખિક કરેલી બક્ષિસ પણ સ્વીકાર્ય ગણવામાં આવે છે। અહીંયા ફ્રેન્ડ્સ એક વાત કરી હતી કે એમ રોથરનો જે કેસ છે એમાં જે જસ્ટિસ
કૃષ્ણ અય્યરે એવી વાત કરેલી હતી કે જ્યારે બિન સાંપ્રદાયિક વસ્તુ હોય અથવા તો બિન સાંપ્રદાયિક રીતે બક્ષિસ થતી હોય તો તેવા સમયે આવી ઔપચારિકતામાં પડવાની જરૂર નથી. તો એ સમયે ડૉક્ટર ખાલિદ રશીદે ટીકા કરેલી હતી કે આવી કોઈપણ બાબતને ધર્મના વાડામાં લેવી જોઈએ નહીં, અને જે બક્ષિસ મુસ્લિમ કાયદા હેઠળ થાય છે એ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ બક્ષિસ કરે છે તો જેને જે કાયદા હેઠળના નિયમો લાગુ પડે છે એ લાગુ પાડવા જોઈએ. એટલે અહીંયા આગળ મૌખિક બક્ષિસ પણ કેટલાક સંજોગોમાં સ્વીકાર્ય છે. એ પછીની જે પોઈન્ટ છે એ વ્યર્થ બક્ષિસો. મને એવું લાગે છે કે વ્યર્થ બક્ષિસો કે કઈ બક્ષિસો વ્યર્થ ગણી શકાય એ આપણે જો જોઈએ તો મુસ્લિમ કાયદા પ્રમાણે ખાસ કરીને ભવિષ્યકાળની બક્ષિસ છે. હવે ભવિષ્યકાળની બક્ષિસ એટલે આપણે ફ્રેન્ડ્સ આગળ વાત કરેલી હતી કે જે વસ્તુનું અસ્તિત્વ નથી અથવા તો જે મિલકત અસ્તિત્વ ધરાવતી નથી તો જે ભવિષ્યમાં ઉત્પન્ન થવાની છે એની બક્ષિસ કાયદેસર ગણી શકાય નહીં, અથવા જો કરવામાં આવેલી હોય તો એ બક્ષિસ રદ ગણાય છે. બીજી જે વાત છે કે નૈમિતિક યાને આકસ્મિક બક્ષિસ. હવે આકસ્મિક બક્ષિસ એટલે કે શું છે કે જ્યાં સુધી ભવિષ્યનો કોઈ નિશ્ચિત બનાવ બનવાનો હોય અથવા તો કંઈક થાય એના ઉપર આધારિત હોય તો એવી નૈમિતિક કે આકસ્મિક બક્ષિસ પણ સ્વીકાર્ય નથી. એટલે આગળ આપણે જેમ વાત કરી કે ભવિષ્યલક્ષી બક્ષિસ, તો એ જ રીતે નૈમિતિકમાં પણ શું છે કે નિમિત્ત કંઈક બનવું જોઈએ. માની લો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બક્ષિસ કરે છે અને એવું લખે છે કે આ મારું મકાન છે, મારી હયાતી સુધી આ મકાન પર મારો અધિકાર છે, જો હું મૃત્યુ પામું છું તો એની ઉપર રુકબા, જે મુસ્લિમ વર્ડ્સ છે, તો એ રુકબા તારો રહેશે. એટલે કે હું મૃત્યુ પામું છું તો તારો અધિકાર રહેશે, અને જો તું મૃત્યુ પામે છે તો એ મિલકત પર મારો અધિકાર રહેશે. તો આવી નૈમિતિક કે આકસ્મિક વસિયતને કાયદેસર વસિયત ગણી શકાશે નહીં ફ્રેન્ડ્સ. એ જ રીતે ભવિષ્યલક્ષી જે બક્ષિસ છે એ પણ વ્યર્થ ગણાશે, કેમ કે માની લો કે મારા ત્યાં પાક થવાનો છે તો એ પાક ભવિષ્યમાં થવાનો છે અને એ કદાચ ન પણ થાય, દુકાળ પડે અથવા તો કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય કે જે અસ્તિત્વમાં નથી, તો એવી બક્ષિસ જો કરવામાં આવેલી હોય તો પણ ફ્રેન્ડ્સ એ વ્યર્થ ગણાય છે. ત્રીજી બાબત એ છે કે અજાત વ્યક્તિને બક્ષિસ. તો એ અજાત વ્યક્તિને બક્ષિસની ચર્ચા આપણે આગળ કરી દીધેલી છે. શરત સાથેની બક્ષિસ, તો શરત સાથેની બક્ષિસમાં હું એવું કહું કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શરત સાથે બક્ષિસ કરે છે, માની લો કે કોઈ ગાય ભેંસ વગેરે ધરાવે છે અને ગાય કે ભેંસની બક્ષિસ કરે છે, પણ એવું કહે કે ગાય કે ભેંસ દ્વારા જે દૂધ આપવામાં આવે છે એનું તમે વેચાણ નહીં કરી શકો, કોઈ પણ મિલકત હોય એમાં એની જો આવક નક્કી હોય તો એ આવક થતી હોય તો એ તમે લઈ નહીં શકો, તો આવી કોઈ પણ શરત સાથેની બક્ષિસ વ્યર્થ ગણાશે. એટલે ફ્રેન્ડ્સ વ્યર્થ બક્ષિસો એ એવી છે. આ સિવાય પણ કેટલીક બાબતો એવી છે કે જે વ્યર્થ ગણવામાં આવે છે, એમાં ખાસ કરીને મુશા અને અવિભક્ત હિસ્સાની બક્ષિસ કે જેનું વિભાજન કરી શકાય તેમ ન હોય તો એ પણ વ્યર્થ છે. પછી દાતાની વિરુદ્ધ અન્યના કબજામાં હોય તેવી મિલકતની બક્ષિસ પણ વ્યર્થ છે, અને આજીવન હિતની જે બક્ષિસ છે એ પણ વ્યર્થ છે. એટલે મિત્રો આજે આપણે બક્ષિસના ટોપિકમાં ઘણી બધી ચર્ચા કરી, બક્ષિસ કોણ કરી શકે, બક્ષિસ એટલે ખાસ કરીને અવેજ વિનાનું બીજી વ્યક્તિના હિતમાં કરવામાં આવેલું હસ્તાંતર જેને બક્ષિસ કહેવાય, એની બક્ષિસ કરતા કોણ હોઈ શકે, ગ્રહિતા કોણ હોઈ શકે, એની વિષયવસ્તુ શું હોઈ શકે, જો મૌખિક બક્ષિસ થઈ શકે, અજાત વ્યક્તિને બક્ષિસ કરી શકાય કે કેમ, અથવા તો જે બક્ષિસ છે કઈ બક્ષિસ એવી છે કે જે વ્યર્થ ઠરી શકે, એવી ઘણી જ ચર્ચા કરી. આજે આપણે અહીંયા સમયના અભાવે આગળ બીજી ઘણી ચર્ચા કરવી છે બક્ષિસ સંદર્ભે, પણ આપણે કરી શકતા નથી આજે. આ માટે ખાસ કરીને હું અહીંયા ઉચ્ચ કમિશનર વિભાગ અને સરવૈયા સાહેબ અને અહીંયા સમગ્ર સ્ટાફ, સંધાનના સમગ્ર સ્ટાફના અમે ખૂબ ખૂબ આભારી છીએ. શાંતિથી આપણે સાંભળ્યા, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.